કચ્છમાં સર્વમાન્ય લોકનેતા તથા ગુજરાતના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની 41મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે, મહેન્દ્રભાઈ ચોથાણી, યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચંદ્રસિંહ જાડેજા, જાણીતા કવિ જયંતિભાઈ જોશી, મેનેજિંગ ટ્રસ્ટી સુરેશભાઈ શાહ, ઉર્મિશ સચદે વગેરે હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરના તૈલચિત્રને હારારોપણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચંદ્રસિંહ જાડેજા, શંકરભાઈ સચદે, જયંતિ જોશી, શબાબ વગેરેની ઉપસ્થિતિમાં છાત્રોને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. શંકરભાઈ સચદેએ ચંચળ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. રાજા શાહીના વખતમાં જેમણે જવાબદાર રાજતંત્રની લડતને નેતૃત્વ લીધું હતું, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફ્રીડમ ફાઈટર તરીકે જેમણે ભાગ લીધો હતો, રાજાશાહીના જમાના કચ્છી પ્રજાકીય પરિષદના મહામંત્રી તરીકેની જેમણે જવાબદારી નિભાવી હતી, અને છેલ્લે ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે જેમણે જવાબદારી નિભાવી, એવા પ્રેમજીભાઈએ પોતાના 45 વર્ષના જાહેર જીવન દરમિયાન કચ્છના ખેડૂતો, કચ્છના કામદારો, કચ્છના પશુપાલકો, કચ્છના વેપારીઓ, કચ્છના વિદ્યાર્થીઓ અને કચ્છની આમ પ્રજાના રોજબરોજના પ્રશ્નો ઉકેલવા માટે જે મહેનત અને જહેમત લીધી હતી એને લોકો આજે પણ યાદ કરે છે. અને ખાસ કરીને કચ્છ અને ગુજરાતમાં માનવ સર્જિત અને કુદરત સર્જિત આપત્તિઓ વખતે રેસ્ક્યુ, રિલીફ અને રિહેબિલિટેશન એ ત્રણની ફોર્મ્યુલા અપનાવી લોકોને એમણે જે રીતે થાળે પાડ્યા એ માટે પણ કચ્છ અને ગુજરાતની પ્રજા એમને યાદ કરે છે. અને એટલે જ 40-40 વર્ષથી લોકો એમની પુણ્યતિથિ નિમિત્તે યોજાતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપે છે.